વડોદરાની વડોદરાના ટ્રાવેલ્સના સંચાલકો વિવિધ માંગણીઓ સાથે ધરણા ઉપર ઉતર્યા છે. વડોદરામાં કોરોનાના કારણે ટ્રાવેલ્સ સાથે સંકળાયેલ સંચાલકોની હાલત કફોડી બની છે. કોરોના કાળમાં વિવિધ ફરવાલાયક સ્થળો પર પ્રતિબંધના કારણે ટ્રાવેલ્સના વ્યવસાયમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સરકાર તેમની રજૂઆત સાંભળવા તૈયાર ન થતા તેઓએ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાનું શસ્ત્ર ઉગામ્યું છે અને સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ધરણા યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની સારવાર દરમિયાન ઓક્સિજનની માંગમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ત્યારે વડોદરા શહેરમાં ઓક્સિજનનો પુરવઠો નિયમિત મળી રહે તે માટે તંત્ર સજ્જ થયું છે. છેલ્લા 2 વર્ષથી વડોદરા શહેર જિલ્લામાં કોવિડ પ્રભારી તરીકે નિયુક્ત થયેલા ડોક્ટર વિનોદ રાવ તથા તેમની ટીમ અને તંત્ર દ્વારા તનતોડ મહેનત કરીને વડોદરાએ આ મુસીબતથી બચાવવા તાત્કાલિક ધોરણે જરૂર સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. પવિત્ર ચૈત્રી નવરાત્રીની 8 નિમિત્તે વડોદરા શહેર જિલ્લાના માઈ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. વડોદરા શહેરના માંડવી સ્થિત ઐતિહાસિક શ્રી અંબે માતાના મંદિરે દર્શનાર્થીઓ ભક્તો ઉમટ્યા. જો કે આ વર્ષે કોરોના મહામારીના પગલે મોટાભાગના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે, તેમજ સામૂહિક હવનના કાર્યક્રમો પણ યોજાશે નહીં અને જ્યાં હવન રાખવામાં આવશે પણ નહીં. પાદરામાં કોરોનાના વિસ્ફોટ સ્વરૂપના પગલે શાકભાજીના બજારોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ ઉનાળામાં ગરમીના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા માર્કેટમાં આવક ઓછી થવાના કારણે શાકભાજીના ભાવમાં 2 ફામ વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના લીલા શાકભાજી કિલોથી વધુના ભાવે વેચાઈ રહ્યા છે. કોરોનામાં લીંબુના કેટલાક પ્રયોગો અસરકારક હોવાના મેસેજોના પગલે લીંબુની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. વડોદરા ભરૂચની યુવતીને વાતોમાં ભોળવી બદનામ કરવાની ધમકી આપી લગ્ન નહીં કરે તો આત્મહત્યા કરી લઈશ, તારા ફોટા વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી યુવક અને તેના સગાએ યુવતીની જાણ બહાર લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી દીધું હતું. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી હતી. ભરૂચની યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. કોરોનાની મહામારીમાં આયુર્વેદિક ઉપચાર સંજીવની પુરવાર થઈ રહ્યો છે, ત્યારે સામાન્ય માણસ સુધી આયુર્વેદિક જડીબુટ્ટી પહોંચે તે માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના બેચલર ઓફ સોશિયલ વર્કનો અભ્યાસ કરતી વિદ્યાર્થીએ કપૂર અજમો લવિંગ અને વિટામિન સી પાવડર મિશ્રિત પોટલી બનાવીને નિઃશુલ્ક વિતરણ શરૂ કર્યું છે.